अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। चित एले ज्ञान अने दर्शन। अबे चित मां जे ज्ञान दर्शन छे कयु छे उपयोग करवानो तमारे ते? तो के चित मां ज्ञान दर्शन नो उपयोग करो छे एमां पाठला अवतार नुं डेवलपमेंट आवशे, वर्तमान संजोग आवशे अने आ अवतार मां प्राप्त थयेलुं ज्ञान आवशे। आ त्रण नो उपयोग करी अने तमे एमां प्रोसेस करो छो। ख्याल आयो? नवी प्रोसेस, जेने के लाइव प्रोसेस। પેલામાં મિકેનિકલ છે, એમાં તમારું ચાલવાનું નથી, પણ આ લાઈવ પ્રોસેસ છે। લાઈવ પ્રોસેસમાં તમે કરેક્શન બી કરી શકો, ખ્યાલ આવ્યો? ઇમ્પેક્ટ ઓછી વધતી કરી શકો, કારણ કે ધીસ ઇઝ યોર એક્ઝામ ટાઈમ। સમજાય છે? એક્ઝામ ટાઈમમાં તમારી પાસે 3 કલાક સુધી શું લખવું શું નહીં એ તમારી પાસે ફ્રીડમ હોય, એમ આઈ રાઈટ? ધેટ્સ ઇટ। ને 3-3 કલાકના કોઈ પણ મિનિટ તમારી પાસે ફ્રીડમ છે, યસ કે નો? કોઈ પણ મિનિટે તમે માનો કે સ્ટાર્ટિંગમાં લખી નાખ્યું ખોટું, પછી હજુ 5 મિનિટ બાકી છે, 2 કલાક ને 55 મિનિટ થી હજુ 5 બાકી છે, હવે તમને ખબર પડી કે સ્ટાર્ટિંગમાં આખું લખ્યું છે ખોટું છે, ચાકી નાખો ને સાચું લખો, માર્ક મળે કે ના મળે? કારણ કે એક્ઝામ આપી રહ્યા છો, એક્ઝામમાં તો ફ્રીડમ હોય જ ને આપણી પાસે, રિઝલ્ટમાં ફ્રીડમ ના હોય। એટલે લાઈફ રિઝલ્ટ છે, શું છે? રિઝલ્ટ છે। હવે જે નવી એક્ઝામ આપો છો મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં થ્રી પ્રોસેસ કરીને, એ પ્રોસેસ નું રો મટીરિયલ શું છે? તમારું જ્ઞાન દર્શન। એ જ્ઞાન દર્શન કામ કઈ રીતે કરે છે? ટુડે યોર ઇન્ટેન્શન, કોઈ પણ સંજોગોમાં તમારો આશય શું છે, એ આશયની પ્રોસેસ આ અંતસ્કરણમાં થાય છે। સમજાય છે? અને એ અંતસ્કરણની પ્રોસેસ નું રિઝલ્ટ શું આવે છે? સ્પીચ અને એક્શન ના બી છે। નેક્સ્ટ બર્થમાં આ અંતસ્કરણ અંદર રિઝલ્ટ રૂપે આવે અને સ્પીચ અને એક્શનના સંજોગો કુદરત તમને બહાર આપે છે, એટલે તમારું એ કર્મ શું થઈ જાય? પૂરું થઈ જાય। અહીંનું એક્ઝામ અહીંયા શું આવી ગઈ? રિઝલ્ટ આવી ગયું, ખ્યાલ આવી ગયો? હવે આપણે કરેક્શન ક્યાં કરવાનું છે, એક્ઝામમાં કે રિઝલ્ટમાં? એક્ઝામ। એક્ઝામ ક્યાં છે, બહાર કે અંદર? અંદર। અંદર એટલે કઈ જગ્યાએ? મન બુદ્ધિ ચિત્ત અહંકાર। અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર બિહેવ કેવી રીતે કરે છે? જ્ઞાન દર્શન પ્રમાણે, ખ્યાલ આવ્યો? અને જ્ઞાન દર્શન કયા આધારે કામ કરે છે? ઇન્ટેન્શન, તારે સંસારમાં જવું છે કે મોક્ષમાં જવું છે, વોટ ઇઝ યોર ઇન્ટેન્શન, વોટ ઇઝ યોર ગોલ, એ પ્રમાણે કામ કરે ને। સમજાય છે કે નહીં? તમને દાદા ભગવાન જ્ઞાન આપ્યું તો તમારું ઇન્ટેન્શન સંસારનું હોય શકે, યસ કે નો? મહાવીર આપે તો જ્ઞાન સંસારનું હોય શકે, તમારે ઇન્ટેન્શન ક્યાં વાપરવું છે તમારા ઉપર છે ને, આપનારે તમને આપ્યું, પણ તમારે ક્યાં ઉપયોગ કરવો છે, ધીસ ઇઝ યોર ફ્રીડમ, મારે તો એક્ઝામ કહેવાય છે। સમજાયું કે નહીં? એમને આપ્યા પછી જો આપણી પાસે ઓપ્શન જ ના હોય તો પછી પુરુષાર્થ ના કહેવાય, ફરજિયાત આપણે થઈ ગયા, એવું છે નહીં? દાખલો પૂરો થઈ ગયો, આપણે પરીક્ષા કઈક ચેપન થયો, ખબર પડી આ ખોટો છે, 10 વર્ષ પછી ખબર પડી આ ખોટો દાખલો ચેકવાન થયો, હવે વિજ્ઞાનથી એમને કેનો ચેક, કેમનો ચેક, કારણ કે પ્રતિક્રમણ નો તો કોઈ મતલબ નથી, ના ચેકી શકાય, એટલે વિજ્ઞાનથી કેવી રીતે ચેક થાય? હા, એ જ કહું છું કે જો પહેલી વસ્તુ એ કે આપેલી એક્ઝામ નું કરેક્શન તમે ગમે ત્યારે કરી શકો છો, બરાબર, ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ આત્મજ્ઞાન હોય કે ના હોય કરી શકે છે, બરાબર છે, સમજણ હોવી જોઈએ। પણ આપણે વિજ્ઞાનમાં આપણે શું કીધું કે આપણે માનો કે 5 વર્ષ કે 10 વર્ષ પહેલા કઈ ભૂલ થઈ ગઈ, બીજ રૂપે, બરાબર છે, તો અને આજે આપણને રિકોલ થયું, અંદર યાદ આવ્યું, તો તરત આપણને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ આવી પ્રકૃતિ મારી ન હોવી ઘટે, કારણ કે આ પ્રકૃતિ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાય નથી। ધેટ્સ ઇટ। આ એક એંગલ, બીજા એંગલથી શું કરાય કે એ વખતે આપણે જ્ઞાન અને દર્શનનો ઉપયોગ ના કર્યો, ખ્યાલ આવ્યો? તરજા પડ્યું ને, હવે જ્ઞાન દર્શનનો ઉપયોગ કરી નાખો, ત્રીજો ઉપયોગ
હવે આ સંજોગ આપણને દેખાયો, જે થઈ ગયું તે જ આપણને દેખાયો, ખ્યાલ આવી ગયો. હવે તરત દુખી નાખો કે આ સંજોગ બન્યો છે, એમાં પેલા પેલા વ્યક્તિનો ભાવ, પેલા વ્યક્તિની ક્રિયા મારી ક્રિયા, પેલા વ્યક્તિની સ્પીચ મારી સ્પીચ, અને હું પોતે શુદ્ધાત્મા છું, અને આખી પ્રોસેસ થઈ એ કુદરતી રચના છે. પતી ગયું. હવે તમે જે લખ્યું કે હું જવાબદાર છું, એ જવાબદાર છે, એ નીકળી ગયું. એ વખતે કુદરતી રચના ન જોયું અને શુદ્ધાત્મામાં ના રહ્યા, એ પાછા છેતી રહી જાઉં, એ તમે કરેક્શન કરી દીધું. જ્ઞાનીઓ શું કરે છે, જ્ઞાનીઓ ક્યારે ભૂતકાળમાં જતા જ નથી, ભવિષ્યકાળમાં જતા નથી, જ્ઞાનીઓ વર્તમાનમાં રહે. ભૂતકાળની કોઈ વાત વર્તમાનમાં આવે તો એ ખાલી એ લોકો ઉપયોગ જ મૂકે, કુદરતી રચના એ ક્યારે ભૂતકાળ ભવિષ્યકાળમાં જાય નહીં, કારણ કે જ્ઞાનીઓને કર્મના ફળનો ડર નથી, પણ અજ્ઞાન ના ચડી બેસે એના માટે અવેર હોય છે. ના સમજાયું? એમની અવેરનેસ શું છે કે અજ્ઞાન નો વાહે પડવો આપણે, મન વચન કાયમ જે ભોગવાનું છે ભોગવાનું સંજોગ કુદરત આપવાની છે, માર ખાવાનું હશે શરીર પર મજબૂત આવું આપશે, બોલતા નથી. આ સંજોગોમાં આ થઈ કુદરતી રચના છે એમાં હું નથી, પેલો જવાબદાર છે, અને માટે એના માટે મેં દ્વેષ કર્યો હતો તે હોવું જોઈએ નહીં. પણ સ્વામીજી, તો આપણે માનક 10 વર્ષ પહેલા એવું કર્મ કર્યું, પણ એના બીજ તો પડી ગયા, તો એ નેક્સ્ટ ફોર્મ આપણે બીજ નું ફરીથી હવે અજ્ઞાન નાશ કરો, આ બધું અજ્ઞાન નાશ થાય, આ બધું ડેવલપમેન્ટ વધે, અને ડેવલપમેન્ટ હંમેશા કેરી ફોરવર્ડ થાય છે, માઇનસ થતું નથી અને ડિસ્ચાર્જ થતું નથી, ઇરેઝ થતું નથી. હવે તમે અજ્ઞાન નાશ કરવામાં ફોકસ આપી અને ડેવલપમેન્ટ વધારી નાખ્યું, પણ ડેવલપમેન્ટ વધારતા વધારતા જ્યાં જ્યાં તમે અજ્ઞાન નાશ કરવાની પ્રક્રિયા ચૂકી ગયા ત્યાં કર્મ બંધાઈ ગયું. હવે કર્મ બંધાઈ ગયું એટલે ભોગવવા માટે આવવાનું છે, પણ તમે અજ્ઞાનનો નાશ કરીને એટલું ડેવલપમેન્ટ વધારી નાખ્યું કે વખતે કર્મના ફળ ભોગવતી વખતે તમારે પોતાએ આ ડેવલપ થયેલું જ્ઞાન દર્શનને આસાનીથી ઉપયોગ કરી શકો છો, બીકોઝ યુ આર મેચ્યોર. અવસ્થા તો આઈ જતી રહેવાની છે, પણ તમે મેચ્યોર થઈ ગયા છો ને, એટલે પેલો સુડીનો ઘા સોયથી જાય. આ રીતે સોયથી ડળવી એટલે કે તમારી જ્ઞાન દર્શનને અસર થવી નહીં, એને સોડીનો ઘા સોયથી કહેવાય. જ્ઞાન દર્શનને અસર ના થાય, ઇન્ટેક રહે, એ જ તમારી ઇનર સ્ટ્રેન્થ, એ જ સ્ટ્રેન્થ તમને મોક્ષે લઈ જશે, એ સ્ટ્રેન્થ તમને કેવળ દર્શન અને કેવળ જ્ઞાન સુધી લઈ જશે. આ બહારની સ્ટ્રેન્થ નહીં, આ સત્તા સંપત્તિ સંબંધ અને સાધનો સાથે ઇનર સ્ટ્રેન્થને કોઈ લેવા દેવા નથી, એ લૌકિક જીવન માટે છે. શેના માટે છે? અંદરની સ્ટ્રેન્થ થવી જોઈએ. તારે કહેતા છે મરણાંત સંકટ મેટકે તે ટેકના ધરનાર છે, હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, અને મારા સિવાયની બધી વસ્તુ કુદરતી રચના છે, જે મારી હતી નહીં છે નહીં અને રહેવાની નથી, ખાલી હિસાબ રૂપે ભેગું થાય ને હિસાબ પતે, એટલે આ શરીર પણ શેના માટે મળ્યું? હિસાબ માટે. હિસાબ પતી જાય એટલે આને બાળી નાખવાનું, તો આને બાળી નાખો એટલે આ બધું શું થઈ ગયું? અંત આવી ગયો કે નહીં? તો જે કુદરતી રચના છે એમાં ઊંડા ઉતરી શું કરવું છે આપણે? આપણે આમાં ઊંડા ઉતરીએ કે આમાં ઉતરીએ? સમજાયું કે નહીં? આનો તો આમે અંત આવવાનો છે, આનો અંત આવે એટલે બધાનો અંત આવી જશે. એનો અંત લાવવાનો છે કે કુદરત લાવવાની છે? કુદરત લાવવાનું છે. પછી આપણે શુદ્ધાત્મામાં રહેવાનું શું વાંધો છે? આપણે તો છીએ જ ને, આ જન્મે જીવે કે મરે તો આપણે નહીં, આ ન તો જન્મે ત્યારે હતું ને મર્યા પછી આપણે છીએ, તો આપણે અમારે એવું કે અમારે એવું? દાદા કે છે ઓલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એન્ડ યુ આર પરમેનન્ટ, યુ આર પરમેનન્ટ. તે તો હું કહું છું, પણ હું મારી ભાષામાં કહું છું. વાતનો સાર તો એક જ છે ને પ્રભુ, વિજ્ઞાન નવું ક્યાં? મેં શું પહેલા કીધું કે હું કોઈ નવું વિજ્ઞાન નથી કહેતો પહેલા,
જે હતું ઢંકાયેલું એને ખાલી રીઓપન કરું છું. હું તો પહેલાથી બોલ્યો હું, એમાં મારું વિજ્ઞાન છે એવો મારો દાવો જ નથી, પછી ક્યાં પ્રશ્ન છે? આ તો કુદરતનું હતું, કુદરતનું છે અને કુદરતની પાસે જ રહેશે. ફક્ત કોઈ પણ ગ્રેટ પુરુષ પોતે રિસર્ચ કરીને આ જ સનાતન સત્યને રિયલાઇઝ કરી શકે છે અને મોક્ષ જઈ શકે છે. એમાં માલિકીનો પ્રશ્ન ક્યાં આવ્યો? મારું વિજ્ઞાન એવું તો બોલાય જ કેવી રીતે? એટલે હું તો કઉ છું સનાતન સત્ય કઉ છું. પછી કયું સત્ય? સનાતન સત્યમાં પછી કોઈ કહી શકે કે મારું છે? કોઈ ના બોલી શકે. ધર્મમાં કહી શકો કે આ મારો ધર્મ છે, બી રામનો ધર્મ તો રામ પછી થયો, કૃષ્ણનો ધર્મ કૃષ્ણ પછી થયો, મહાવીરનો ધર્મ મહાવીર પછી થયો. પણ સનાતન સત્યમાં તો બિગિનિંગ હોય અને એન્ડ પણ. ખ્યાલ હોય પછી મારું તારું રહ્યું, પછી મારું તારું જ નીકળી જાય. એટલે મારો ક્વેશ્ચન એવો છે કે પ્રતિષ્ઠિત આત્મા જે અજ્ઞાનનું પૂતળું છે એમાં બધી રોંગ બિલીફો પડેલી છે, અને જે રોંગ બિલીફ, એઝ પર ધ રોંગ બિલીફ યુ આર ગેટિંગ ઓલ ધ સંજોગ. તો જેટલા સંજોગ આવશે એ આપણે એને દૂર કરતા જશું આપણા જ્ઞાન દર્શન થી. આપણા જ્ઞાન દર્શન માં રહીએ એટલે દૂર તો કુદરત કરે. ઓકે, હા, આપણે કરવાના નહીં. બરાબર. આપણે તો શ્વાસ પણ આપણી મરજી થી લેવાનો નહીં, બોલતા નથી. બરાબર. શ્વાસ આપણી મરજી લઈએ છે, ચાલ્યા જ કરે, અને શ્વાસો શ્વાસ ની સાથે કર્મ ના હિસાબો પણ ચાલ્યા જ કરે. ઉકલ્યા, તમારે ઉકલવા હોય કે ના ઉકલવા હોય, ઇટ ઇઝ કમ્પલસરી. જેમ જેમ આજે માનો કે 24 તારીખ થઈ, 24 નવેમ્બર, કરેક્ટ? આજે 24 નવેમ્બર થઈ, બરાબર છે? હવે 23 નવેમ્બર 2021, અને તે પહેલાના સમય માટે આપણે મરી ગયા, યસ કે નો? ને હિસાબ પણ પૂરા થઈ ગયા, યસ કે નો? આજનો દિવસ પતિ એટલે આજનો હિસાબ પતી જ ગયો, આપણે પતાવવાનો નહીં. આપણે જ્ઞાન દર્શન શું છે એ ઇમ્પોર્ટન્ટ છે, હિસાબ પતાવવો એ આપણો આપણો ઓપ્શન નથી. ઇટ ઇઝ કમ્પલસરી, કારણ કે કુદરત કરે છે. જે કુદરત કરે છે એમાં આપણો પુરુષાર્થ ના હોય, અને આપણો પુરુષાર્થ ક્યાં છે? જ્ઞાન દર્શન નો ઉપયોગ, એ આપણો પુરુષાર્થ છે. હવે તમે જ્ઞાન દર્શન માં વિજ્ઞાન નો ઉપયોગ કરો છો, અજ્ઞાન નો કે જ્ઞાન નો, ડિપેન્ડ ઓન યુ, અને એ પ્રમાણે તમે પુરુષાર્થ કરશો. હવે વિજ્ઞાન નો ઉપયોગ કરશો તો એમાં છૂટાપણું છે. હું શુદ્ધાત્મા છું અને આજે બની રહ્યું એ કુદરતી રચના. 24 તારીખે સવારથી અત્યાર સુધી જે કઈ બની ગયું કુદરતી રચના, અને હવે રાત સુધી જે બનવાનું છે તે પણ કુદરતી રચના. પણ એમાં હું કોણ? તો કે હું શુદ્ધાત્મા, તો વાંધો શું છે? બરાબર. હવે મારો ક્વેશ્ચન એવો છે કે જેટલા બી કર્મો બાકી છે આ ફાઇલ વન ના, એ આવશે અને એટલું અજ્ઞાન દૂર થશે, પણ બહુ બધું અંદર તો ગઠડો પડેલો છે, તો એનું શું થશે? અજ્ઞાન કેવી રીતના દૂર કરવા? પ્રશ્ન ક્વોન્ટિટી નો છે જ નહીં, પ્રશ્ન અવેરનેસ નો છે. ઓકે. મને કુદરતે 1 રૂપિયો આપ્યો હોય કે 1000 કરોડ આપ્યા હોય, બરાબર છે? માલિકી ભાવ નથી તો અસર નથી, ક્વોન્ટિટી ઉપર નથી જતું. મને અનંત પ્રકારના બિલીફો લઈને આવ્યો છું, અનેક પ્રકારના વિચાર લઈને આવ્યો છું, અનેક પ્રકારની વાણીના સંજોગ લઈને આવ્યો છું, અનેક પ્રકારના કર્મના હિસાબ લઈને આવ્યો છું. પણ એ ઉકલી રહ્યા છે કે હું ઉકલી રહ્યો છું? ઉકલી રહ્યા છે. તો પછી મારે ટેન્શન કેમ? ના, પણ તમે કેરી ફોરવર્ડ શું કરશો? તમે એટેચ થાવ તો એ જે છે કેરી ફોરવર્ડ થશે, ડિટેચ થાવ તો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગ મળશે. બરાબર. બધા જ સંજોગો નથી આવી જતા ને, આ મારો ક્વેશ્ચન છે. બધા જ સંજોગોમાં તમે નથી રહી શકતા એવી તમે વાત કરો છો, એવું માનવા તૈયાર છું. પણ જેટલા સંજોગોમાં રહ્યું એ આપણે પુરુષાર્થ એક્ચ્યુઅલ કરવાનો, જે સંજોગ ના રહ્યું એ સંજોગોમાં મેં તમને 1, 2, 3 હમણાં ઓપ્શન આપ્યા, ધારો કે અત્યારે તમને ના રહ્યું, જ્ઞાનનો ઉપયોગ ના રહ્યો. હવે જ્યારે 1 કલાક પછી, 2 કલાક પછી, 6 મહિના પછી, 12 મહિના પછી આ પ્રસંગ યાદ આવ્યો, તો પહેલો પુરુષાર્થ કે આવી પ્રકૃતિ મારી ન હોવી ઘટે, કારણ કે આ પ્રકૃતિ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. આમાં પ્રતિક વણાઈ ગયું, આલોકના પ્રતિક પ્રત્યાકાર સમય બધું આવી ગયું. અચ્છા, આના સિવાયનો બીજો ઓપ્શન છે કે હું શુદ્ધાત્મા છું ને આ જે પ્રસંગ બની ગયો ઇન પાસ એ કુદરતી રચના છે, પતી ગયું. એ વખતે બોલે ના જોયું, હવે જોઈ લો. તમે કર્યું છે તો તમારી સાઇન હોય, કુદરતી રચના બોલે સાઇન કે હોય. અને ત્રીજો તમે ઓપ્શન આપ્યો કે જ્ઞાનનો જ્ઞાનનો જ ઉપયોગ કરે, વિજ્ઞાનનો જ. વર્તમાનમાં તમે જે રીતે પાસ્ટ શબ્દ બોલો એ જ્ઞાની પાસ્ટ ના બોલે. જ્ઞાની અત્યારે 10 વર્ષ પહેલાનો વિચાર આવે ને પ્રેઝન્ટમાં જ જુએ,
અને જ્ઞાનનો ઉપયોગ કરે, અત્યારે જે બને છે એમાં જ્ઞાનનો ઉપયોગ કરે, અને ભૂતકાળની વાત એની મેં તો યાદ આવે એમાં વર્તમાનમાં જુએ, એ પાસ્ટમાં ના જાય. એમ ના કે આ 10 વર્ષ પહેલા બની ગયું તું, નહીં અત્યારે દેખાયું ને, હું કદરતને જોઉં છું, હું સિદ્ધાંતમાં બેસું છું, પછી ગઈ વાત, પછી પાસ્ટ પ્રેઝન્ટનો સવાલ ક્યાં છે? જયારે આવે ત્યારે આજ વિજ્ઞાન, જયારે આવે ત્યારે આજ વિજ્ઞાન, પછી વાંધો શું છે? મારે કેટલા વર્ષ પહેલા હતું, 6 મહિના પહેલા હતું, 2 વર્ષ પહેલા હતું, 2 દિવસ, પણ જરૂર ક્યાં છે? અત્યારે આવ્યું તો વિજ્ઞાન નો ઉપયોગ કોણ કોણ ના પાડે છે? પતી ગયું. નો કાઉન્ટિંગ એન્ડ નો કેલ્ક્યુલેશન કરવાનું જ નહીં આપણે. અને અવેરનેસ તમે કહો છો કે જાગૃતિમાં જ રહો અને અવેરનેસ જ વધારિયા કરો, તો એનું કઈક વધારે કોને સ્વામીજી? એપ્લિકેશન યુ મેક મેચ, સમટાઇમ વી મિસ ઇટ આઉટ, રાઈટ? આઈ એગ્રી વિથ યુ કે તમે મિસ આઉટ થાઓ છો, બધા જ થાય, પણ દિસ ઇઝ ધ ઓનલી વે ટુ ડુ પ્રેક્ટિસ પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ એન્ડ મેક યોર વિઝન પરફેક્ટ એન્ડ પાવર. જપાજાપ કીધું ના, એ તો એક સબ્જેક્ટ કીધું, બધું જ કુદરતી રચના જોવું તો એ પ્રેક્ટિસ છે, ને શુદ્ધાત્મા પદમાં રહેવું તો એ પ્રેક્ટિસ છે, બંને પ્રેક્ટિસ છે. અનુભવાતી સમગ્ર સૃષ્ટિ કુદરતી રચના છે. કુદરતી રચના એ દર્શન, ને શુદ્ધાત્મા છું એ જ્ઞાન. જ્ઞાન દર્શન શુદ્ધ હોય તો ચારિત્ર પણ કેવું આવે? શુદ્ધ. શુદ્ધ એટલે વિતરાગ, કે જેમાં રાગદ્વેષ ના હોય. પતી ગયું. તમે શુદ્ધાત્મા પદમાં રહી અને અવસ્થાને કુદરતી રચના જુઓ, એનું નામ વિતરાગ ચારિત્ર, એનું નામ શુદ્ધ ચારિત્ર, એનું નામ સમ્યક ચારિત્ર. બીજા કોઈ ચારિત્રની મોક્ષે જવા માટે જરૂર નથી. મોક્ષે જવા માટે કન્ડિશનની જરૂર નથી, મોક્ષે જવા માટે શુદ્ધ ચારિત્રની જરૂર છે, શુદ્ધ ઉપયોગની જરૂરત છે. સમજાય છે? શુદ્ધ કોઝની જરૂર નથી, કોઝ શુદ્ધ ના હોય. કુદરતી રચના છે એ દર્શન, જ્ઞાન અને દર્શન. હવે કોઈ સંજોગ તમારો ભારે આવ્યો કે 100 માણસ ની વચ્ચે કોઈ પ્રસંગમાં તમને તમારું અપમાન કરી નાખ્યું, 100 વ્યક્તિઓની વચ્ચે, અને તે વખતે તમને લાગી ગયું. હવે એ વખતે શુદ્ધાત્મા પદમાં રહીને કુદરતી રચના દેખાતી નથી, બરાબર છે? હવે શું કરવું? તો કે જ્ઞાન તો મારી પાસે છે કે હું શુદ્ધાત્મા છું ને આ અવસ્થા પણ કુદરતી રચના છે, આની અને કેનારની બે ની, પણ મને દેખાતી નથી. મારી પાસે જ્ઞાન હોવા છતાં હું એ જ્ઞાનનો ઉપયોગ કરી શકતો નથી. એટલે તમારે આ શુદ્ધાત્મા પદમાં રહીને કુદરતી રચના જોવાનો જેટલો સમય તમે લેશો, જેટલો સમય લેશો, 5 મિનિટ થી માંડીને 5 કલાક થી માંડીને 5 દિવસ સુધી, એ તમારું તપ, એ તપ પછી તમને પ્રાપ્ત થશે ચારિત્ર, જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ. પણ ચારિત્ર પ્રગટ થતા પહેલા ઉત્પન્ન થયેલા એને તપ કહેવાય, પણ તપમાં આ જ આવે ઉપયોગ. એટલે ફાઇનલી પણ એને ઉપયોગ લાવીને બેસાડવાનું છે. બીજું શું? જે નથી રહેતું તે રાખવાનું છે, એનું તપ. તમને જે એક ઓન ધ સ્પોટ રહેવું જોઈએ એની જગ્યાએ 1 કલાક પછી રહેવું, 6 કલાક પછી રહ્યું કે 6 દિવસ પછી રહ્યું, પણ તમારે લાગવાનું તો એ જ છે ને. તો એ ભાગને શું કહેવાય? તપ. પણ કયું? જ્ઞાન તપ. આ ફિઝિકલ તપ નહીં, ઉપવાસ કરવો કે ક્રિયા કરવો એ તપ નહીં, અદિટ તપ કહેવાય, એપ્લિકેશન નું તપ. અદિટ એટલે બહારના કોઈ વ્યક્તિ જોઈ શકે એ તમને જ કરવું પડે. ત્યાં 5 દિવસથી મારા મગજમાંથી હજુ પેલા વ્યક્તિ કુદરતી રચના દેખાતી જ નથી, ગુનેગાર જ દેખાય છે, ત્યાં સુધી જોજો કરવાનું. બીજું શું? બહારની કોઈ ક્રિયા છે જ નહીં આપણે. આપણા વિજ્ઞાનમાં મન વચન કાયાની કોઈ ક્રિયા આવતી નથી.